नमस्कार, આપ જોઈ રહ્યા છો સિટી ન્યૂઝ. શરૂઆત કરીશું આજના મુખ્ય સમાચારથી. વાપીમાં આરએસ ઝુંઝુનવાલા સ્કૂલ દ્વારા વિદ્યાર્થીઓને ઓનલાઈન શિક્ષણ આપવામાં આવી રહ્યું છે. દમણમાં એક જ દિવસમાં 12 કેસ પોઝિટિવ આવતા પ્રશાસન દોડતું થયું. વલસાડના માથે ભારે તત્વોનો આતંક, પોલીસ પર હુમલો કરવાની વધુ એક ઘટના સામે આવી. અને વલસાડ અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ દ્વારા શિક્ષણ અધિકારીને આવેદનપત્ર અપાયું. અને હવે જોઈએ સમાચારો વિગતવાર. વાપી ડુંગરામાં આવેલ આરએસ ઝુંઝુનવાલા સ્કૂલ દ્વારા વિદ્યાર્થીઓને કોરોનાની મહામારીમાં સંક્રમણ ન થાય તે માટે ઓનલાઈન શિક્ષણ આપવામાં આવી રહ્યું છે. વાપી ડુંગરામાં આવેલ આરએસ ઝુંઝુનવાલા સ્કૂલ દ્વારા વિદ્યાર્થીઓને કોરોનાની મહામારીમાં સંક્રમણ ન થાય તે માટે ઓનલાઈન શિક્ષણ આપવામાં આવી રહ્યું છે. વિશ્વની મહામારી કોરોનાને લઈને જે તકલીફો થઈ રહી છે આ સમયમાં અમારા એકબીજાના સાથ સહકારથી આરએસ ઝુંઝુનવાલા સ્કૂલ દ્વારા વિદ્યાર્થીઓને ચાલુ વર્ષે અભ્યાસક્રમ વધ ન જાય તેના માટે ઓનલાઈન ક્લાસ ચાલુ કરવામાં આવ્યા છે, જેમાં વિડીયો ક્લિપ સ્કૂલના શિક્ષકો ઘરેથી બનાવીને મહેનત કરી રહ્યા છે અને વિદ્યાર્થીઓને વોટ્સએપ દ્વારા શેર કરી રહ્યા છે, જેનાથી વિદ્યાર્થીઓ અભ્યાસ કરી શકે. સ્કૂલના ટીચર અને મેનેજમેન્ટ વિદ્યાર્થીઓને અભ્યાસમાં તકલીફ ન પડે તેની કાળજી રાખી રહ્યા છે. જો કોઈને તકલીફ આવશે તો તેમને ફોન દ્વારા માહિતી આપવામાં આવશે. આ વર્ષે સ્કૂલ ફીસ માટે વાલીઓને પણ કોઈ દબાણ આપવામાં આવશે નહીં, અને જો કોઈ વાલીઓને આર્થિક તકલીફ હોય તો શાળામાં આવી અને મેનેજમેન્ટ જોડે ચર્ચા કરી શકે છે. શાળા દ્વારા વન ફ્રી માટે 20% ડિસ્કાઉન્ટ આપવામાં આવ્યું છે. આરએસ ઝુંઝુનવાલા સ્કૂલ હવે સીબીએસઈ બોર્ડની તૈયારી પણ કરી રહ્યું છે. આરએસ ઝુંઝુનવાલા ઇન્ટરનેશનલ સ્કૂલની તરફથી મેં સભી પેરેન્ટ્સ, સ્ટુડન્ટ્સ, અપને સ્ટાફ કી, મેનેજમેન્ટ કી બહોત હી જ્યાદા શુક્રગુજાર હું કે યે કઠિન સમય મેં હમ સબ એક દૂસરે કે સાથ ખડે હૈ ઓર યે સમય જો હૈ પેન્ડેમિક સિચ્યુએશન કા જો કોરોના પ્રોબ્લમ્સ ચલ રહા હૈ उस समय में हम सबका एक साथ एक दूसरे को सहयोग करना बहुत ज़्यादा ज़रूरी है. तो ऐसे में हमारे स्कूल से जो हमने एक बेटर एफर्ट्स हम दे सकते थे वो हमने लिए हैं कि हम स्कूल की तरफ से बच्चों का एक एकेडमिक ईयर लॉस ना जाए इसके लिए हमने ऑनलाइन क्लासेस चालू करी हैं. देन हमने वीडियोज़ भी हमारे टीचर्स घर से मेहनत करके बना रहे हैं और बच्चों को शेयर कर रहे हैं ताकि वो मैक्सिमम अपने एकेडमिक्स पर वर्कआउट कर पाएँ. एंड ये सिचुएशन पे हमारे टीचर्स और हम बाकायदा फ़ोन पर भी बच्चों के हेल्प के लिए अवेलेबल रहते ताकि उन्हें जहाँ पे भी प्रॉब्लम्स आती है हम स्कूल पे तो नहीं लेकिन उन्हें फ़ोन पे एटलीस्ट सॉल्व कर पाएँ. तो ये तरीके से आरएस ने एक बेहतर एफर्ट लिए हैं बच्चों के एकेडमिक्स के लिए. और ये एक बहुत ही डिफ़िकल्ट सिचुएशन है कि फीस पे हम किसी भी तरह का वर्कआउट नहीं कर सकते हैं ये साल. तो ऐसे में हमने पेरेंट्स की प्रॉब्लम्स जो फिनेंशियल कंडीशंस प्रॉब्लम्स है उनको ध्यान में रख के हमने क्वार्टर वन के फी में पेरेंट्स को 20% का डिस्काउंट भी दिया है ताकि वो बेहतर तरीके से अपना जीवन भी मैनेज करें अच्छे से और जो भी उनका फ़ी वगैरह का प्रॉब्लम है वो सॉल्व आउट कर सकें. इवन कई ऐसे पेरेंट्स जिनसे मैनेज नहीं होनी है फीस उनके लिए हमने बाकायदा ये भी रखा है कि वो स्कूल पर आके अपनी प्रॉब्लम्स डिस्कस कर सकते हैं मैनेजमेंट के साथ. तो ये तरीके से इस साल को कैसे इजी बनाया जाए कि हम सबके लिए एक दूसरे का सहयोग बना रहे वो तरीके से आरएस ज़ुंझुनवाला हमेशा प्रयासरत रहता है. एंड ये कोरोना सिचुएशन में जो एक अच्छी खबर हमारे स्कूल के लिए थी वो ये थी कि इस साल हमारा सीबीएसई एफिलिएशन भी हो चुका है तब हम ग्रेड 10th के लिए अगले साल के लिए तैयार हैं. सो थैंक यू पेरेंट्स, स्टाफ, स्टूडेंट्स अपना દમણમાં કોરોનાનો કહેર યથાવત. એક જ દિવસમાં 12 કેસ પોઝિટિવ આવતા કુલ આંકડો 40 ઉપર પહોંચ્યો, જેને લઈને પ્રશાસન દોડતું થયું છે. દમણમાં કોરોનાનો કહેર યથાવત. એક જ દિવસમાં આવ્યા 12 કેસ પોઝિટિવ આવતા કુલ આંકડો 40 પર પહોંચ્યો, જેને લઈને પ્રશાસન દોડતું થયું છે. સંઘ પ્રદેશ દમણમાં અનલોક જાહેર કર્યા બાદ જૂન મહિનાથી ઈ પાસ દ્વારા લોકોની અવર જવરને છૂટ આપવામાં આવી. જો કે આ છૂટ આપવાની સાથે જ દમણમાં પોઝિટિવ કેસની સંખ્યામાં દિવસે દિવસે વધારો થઈ રહ્યો છે. આજે પણ દમણમાં એક જ દિવસમાં 12 કેસ પોઝિટિવ આવતા જૂન મહિનાથી અત્યાર સુધીમાં કોરોના પોઝિટિવ કેસનો આંકડો 40 ઉપર પહોંચી ગયો છે, જેમાંથી એક દર્દીને રજા અપાતા હાલ 39 કેસ એક્ટિવ છે. દમણમાં ટોટલ 18 કન્ટેનમેન્ટ ઝોન જાહેર કરાયા છે. દમણ પ્રશાસન જેને લઈને દોડધામ શરૂ કરી રહી છે. દમણમાં કુલ કેસ પૈકી મોટાભાગના ડાભેલ વિસ્તારના કામદારો છે. સમાચારમાં આગળ વધીએ તે પહેલા લેશું એક નાનકડો વિરામ. વિરામ બાદના સમાચારમાં આપ જોઈ શકશો. વલસાડના માથે ભારે તત્વોનો આતંક, પોલીસ પર હુમલો કરવાની વધુ એક ઘટના સામે આવી.
અને વલસાડ અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ દ્વારા શિક્ષણ અધિકારીને આવેદનપત્ર અપાયું। Bro, पहले life was so easy ना, one movie you download in like 3 hours, so much break time. पर अब ना ये back to back movies देखने के चक्कर में मैं सुसु करना भी भूल जाता हूँ यार। 20 Mbps में 3 movies get downloaded in just 10 minutes, इतना fast downloading कि उठने का मन ही नहीं करता यार। Oh, excuse me यार। Introducing Den Boom Band, double the speed, half the price. Now only do amazing. प्रिय ग्राहक, कार इंजन लेटेक्स आपकी कार की देखभाल करने के लिए यहाँ है। हम आपकी कार को गहरी सफाई देते हैं, हम इंजन से कार्बन निकाल रहे हैं। यदि आप अपनी कार में माइलेज पिकअप और कंपन की समस्या का सामना कर रहे हैं तो बिना किसी संकोच के हमसे संपर्क करें, अपनी कार की देखभाल प्राप्त करें। अधिक जानकारी के लिए हमसे संपर्क करें। मीरांबाद सिटी न्यूज में आपनो स्वागत छे। વલસાડના માથાબારે તત્વોનો આતંક પોલીસ પર હુમલો કરવાની વધુ એક ઘટના સામે આવી। માથાબારે ઈસમ દ્વારા પોલીસકર્મી ઉપર બુલેટ ચડાવવાનો પ્રયાસ થયો। વલસાડના માથાબારે તત્વોનો આતંક પોલીસ પર હુમલો કરવાની વધુ એક ઘટના સામે આવી। માથાબારે ઈસમ દ્વારા પોલીસકર્મી ઉપર બુલેટ ચડાવવાનો પ્રયાસ કર્યો। વલસાડના ગુંદલાવ બ્રિજ ઉપર ફરજ ઉપર પોલીસકર્મી દ્વારા વાહન ચેકિંગ કરી રહ્યા હતા તે દરમિયાન એક વાહન ચાલકને રોકતા એ વાહન ચાલક ભાગી છૂટ્યો હતો। તે બાદ પોલીસે પીછો કરી તેને પકડ્યો હતો। તે દરમિયાન કાર્યવાહી કરી હતી। પોલીસ દંડાત્મક કાર્યવાહી કરી રહી હતી તે દરમિયાન તેનો ભાઈ બહુબલી બની પોલીસ ઉપર હુમલો કર્યો હતો અને બુલેટ ચડાવવાનો પ્રયાસ કર્યો હતો। બુલેટ નંબર GJ15BQ3797 ગુંડા તત્વ જેનું નામ જણાવેલ આનંદ રાજસિંહ વોરા છેતરિયા તેમજ ભાવેશ તેનો નાનો ભાઈ હોવાનું જાણવા મળેલ છે। વલસાડ રૂરલ પોલીસે તેના વિરુદ્ધ કાયદાકીય કાર્યવાહી હાથ ધરી છે। વાપી પતંજલિ યોગ શિબિર દ્વારા વાપી કેપ્ટન પ્રેમકુમાર પાટીલ ઉદ્યાનમાં વર્લ્ડ યોગા ડેની ઉજવણી કરવામાં આવી, જેમાં સામાજિક અંતર જાળવી શિબિર દ્વારા યોગા કરાવવામાં આવ્યા। વાપી પતંજલિ યોગ શિબિર દ્વારા કેપ્ટન પ્રેમકુમાર પાટીલ ઉદ્યાનમાં વર્લ્ડ યોગા ડેની ઉજવણી કરવામાં આવી, જેમાં સામાજિક અંતર જાળવી શિબિર દ્વારા યોગા કરવામાં આવ્યા। 21 જૂન વિશ્વ યોગ દિનની ઉજવણી દેશ વિદેશમાં કરોડો લોકોએ ઘરે બેઠા કે જાહેર સ્થળે સામાજિક સ્તર જાળવીને કરી હતી। વાપી ખાતે પણ GIDC ના કેપ્ટન પ્રેમકુમાર પાટીલ ઉદ્યાનમાં વિશ્વ યોગા દિવસ પતંજલિ યોગ શિબિર દ્વારા ઉજવવામાં આવ્યો હતો। આ યોગ શિબિરમાં યોગા શિક્ષકો દ્વારા અનેક લોકોને સામાજિક અંતર રાખી બેસાડી વિવિધ યોગ કરાવાયા હતા। સાથે જ અલગ અલગ પ્રકારના યોગા કરવાથી શારીરિક અને માનસિક રીતે શું ફાયદા થાય છે તેની જાણકારી પણ આપી હતી। આ ઉપરાંત વૈશ્વિક મહામારી કોરોનાથી બચવા દેશી પદ્ધતિથી કાઢો બનાવવાની અને પીવાની માટેની જાણકારી પણ આપી હતી। એક ગિલાસ પાણી મેં કૂટ કે શામ કો ભીગો દે સુબહ કો ઉબાલ કે આધા ગિલાસ પાણી હોને કે સમય થયો છે ફરી એક નાનકડા વિરામનો। વિરામ બાદ તુરંત આપ જોઈ શકશો। અને વલસાડ અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ દ્વારા શિક્ષણ અધિકારીને આવેદનપત્ર અપાયું। Bro, pehle life was so easy na, one movie you download in like 3 hours, so much break time. Par ab na ye back to back movies dekhne ke chakkar mein main susu karna bhi bhul jata hu yaar। 20 Mbps mein 3 movies get downloaded in just 10 minutes, itna fast downloading ki uthne ka mann hi nahi karta yaar। Oh, excuse me yaar। Introducing Den Boom Band, double the speed, half the price. Now only do amazing।
મીરાંબાદ સિટી ન્યૂઝમાં ફરી આપનું સ્વાગત છે. વલસાડ અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ દ્વારા શિક્ષણ અધિકારીને આવેદનપત્ર આપી જિલ્લામાં કેટલીક શાળાઓ દ્વારા શાળા પ્રવેશના નામે કોરો ચેક ઉઘરાવી લેવામાં આવતા હોય આવી પ્રવૃત્તિ બંધ કરવા અપીલ થઈ. વલસાડ અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ દ્વારા શિક્ષણ અધિકારીને આવેદનપત્ર આપી જિલ્લામાં કેટલીક શાળાઓ દ્વારા શાળા પ્રવેશના નામે કોરો ચેક ઉઘરાવી લેવામાં આવતો હોય આ પ્રવૃત્તિ બંધ કરવાની માંગ કરી. વલસાડમાં અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ દ્વારા જિલ્લા શિક્ષણ અધિકારીને આજે એક આવેદનપત્ર આપી જણાવ્યું, જેમાં લોકડાઉનના સમયમાં ખાનગી શાળાઓ દ્વારા વિદ્યાર્થી અને વાલીઓનું શોષણ કરવામાં આવી રહ્યું હોય, દરેક વાલીઓને પોતાના વિદ્યાર્થીઓને પ્રવેશ આપવા માટે પીએમ કેર કે નયા પ્રકારે કેટલાક સ્કૂલો દ્વારા કોરો ચેક લખાવી લેવામાં આવ્યા છે, તો કેટલીક સ્કૂલો દ્વારા પ્રવેશ ફોર્મના નામે રૂપિયા 1000 વસૂલ કરવામાં આવી રહ્યા છે. આવી શાળાઓ અને કાયદાકીય રીતે કાર્યવાહી થાય તે જરૂરી છે. આ સંદર્ભે તેમણે આજે જિલ્લા શિક્ષણ અધિકારીને આવેદનપત્ર આપી શાળા સંચાલકોની મનમાની બંધ કરવા માંગ કરી છે. અત્યારે હાલમાં ઘણી શાળાઓ જે બાળકો પર બાળકોના વાલીઓ પાસેથી કોરા ચેકો લઈ લે છે, વધારે ફી લે છે, એના માટે વલસાડ જિલ્લા શિક્ષણ અધિકારીના આવેદનપત્ર એબીવીપી વલસાડ દ્વારા આપવામાં આવ્યું છે. વલસાડની ઘણી બધી શાળા છે, જેમ કે અત્યારે નામ નહીં કહી શકાય, પરંતુ ઘણી બધી શાળા મોસ્ટ ઓફ વલસાડની બધી જ શાળાએ ફી વધારી લીધી છે કે અત્યારે વાલીઓ માટે ફી માટે ડાબ દબાણ કરે છે. એ રીતે ઘણા વાલીઓને ડાબ દબાણ કરીને ફી માંગવાની શાળાની રીત આ ખોટી છે. અમે વલસાડ એબીવીપી દ્વારા એક હેલ્પલાઇન નંબર ચાલુ કર્યો હતો કે જે શાળાઓ વાલીઓ પાસેથી ડાબ દબાણ કરીને જે ફી માંગે એના માટે હેલ્પલાઇન નંબર સ્ટાર્ટ કર્યો હતો. તો અમારી પાસે લગભગ રોજના 100-150 કોલ આવતા હતા વાલીઓના કે શાળાઓ આ રીતે બ્લેન્ક ચેકો લઈ લે છે, ફી માંગે છે, એના માટે અમને જાણકારી મળી હતી. આ બધી શિક્ષણ અધિકારી વલસાડ જિલ્લા શિક્ષણ અધિકારી દ્વારા ઘણો સારો રિસ્પોન્સ મળ્યો છે અને અમને એવું લાગે છે કે વલસાડ જિલ્લા શિક્ષણ અધિકારી દ્વારા આના માટે આગળ પગલું લેવામાં આવે અને એ સફળ થાય. અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદની માંગ એટલી છે કે વાલીઓ પાસે ડાબ દબાણ કરીને ફી અત્યારે માંગવી ન જોઈએ અને બાળકો સ્કૂલમાં ભણતા હોય તો વાલીઓ ફી આપવાના જ છે. એ માટે શાળાને પણ અમારી તરફથી એક આગ્રહ છે કે તમે ડાબ દબાણ કરીને વાલીઓ પાસે ફી ના માંગો અને વલસાડ જિલ્લા શિક્ષણ અધિકારીને પણ અમારી દ્વારા માંગ છે કે તમે જિલ્લાની બધી શાળામાં એક મેસેજ પહોંચાડો કે આ રીતે વાલીઓ પાસેથી ડાબ દબાણ કરી ફી માંગવામાં ના આવે. અને છેલ્લે ફરી એક નજર આજના મુખ્ય સમાચારો પર. વાપીમાં આરએસ ઝુંઝુનવાલા સ્કૂલ દ્વારા વિદ્યાર્થીઓને ઓનલાઈન શિક્ષણ આપવામાં આવી રહ્યું છે. દમણમાં એક જ દિવસમાં 12 કેસ પોઝિટિવ આવતા પ્રશાસન દોડતું થયું. વલસાડના માથે ભારે તત્વોનો આતંક, પોલીસ પર હુમલો કરવાની વધુ એક ઘટના સામે આવી. અને વલસાડ અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ દ્વારા શિક્ષણ અધિકારીને આવેદનપત્ર અપાયું. તો અત્યારે સમાચારોમાં બસ આટલું જ. નવા સમાચારો સાથે ફરી મળીશું. અત્યારે જ આવશો. ધન્યવાદ.